चलो तो हम दाखला नंबर 12 जो तो 12 ની અંદર શું છે જો દાખલો 12 થોડોક સારો છે એટલે સમજવાનો વ્યવસ્થિત કે ધારો કે પ્રત્યેક જન્મેલું બાળક છોકરો અથવા છોકરી હોય તે સમસંભાવી છે જો સમસંભાવીનો અર્થ તમને કદાચ ખ્યાલ હશે સમસંભાવીનો અર્થ તમને ખ્યાલ હશે સમસંભાવીનો અર્થ શું થાય છે કે પ્રત્યેક જન્મેલું જે બાળક છોકરો અથવા શું છે છોકરી છે તો છોકરો અથવા તો છોકરી જે જન્મે છે ને એની સંભાવના એક જ સરખી છે એવું આપણને સમસંભાવી કહે છે ઓકે હવે જો ઘટના કેવી બને છે કે એક કુટુંબમાં બે બાળકો જન્મે છે બરોબર છે હવે એક કુટુંબ છે ધારો કે તમે આ રીતે કુટુંબ કોઈ લઈ લ્યો છો સપોઝ આ રીતે જો મેં કુટુંબ એક લઈ લીધું છે આ કુટુંબ છે હવે એની અંદર કેટલા બાળકો જન્મે છે બે બાળકો જન્મે છે તો ધારો કે બે બાળકો જન્મે છે તો કાં તો આપણે એ છોકરો હોઈ શકે પહેલું બાળક જે જન્મે બીજું બાળક જે જન્મ છે એ પણ શું છોકરો હોઈ શકે ઓકે કાં તો પહેલું જે બાળક જન્મે છે એ છોકરો હોય અને બીજું જે બાળક જે જન્મે એને છોકરી હોય એટલે ગર્લ્સ બોયઝનો બી અને ગર્લ્સની જી લીધો છે કાં તો જે પહેલું બાળક જન્મે છે એ છોકરી હોઈ શકે અને બીજું જે બાળક જન્મે એ બોય હોઈ શકે ઓકે કાં તો બંને શું હોઈ શકે ગર્લ્સ હોઈ શકે ખ્યાલ આવી ગયો તો કુટુંબની અંદર બે બાળકો જન્મશે ને તો એ આ જ રીતે જન્મશે એટલી મેથડ છે એક બે ત્રણ અને ચાર આનાથી વિશેષ કોઈ મેથડ નથી બરાબર કે કોઈ જન્મે એવું કંઈ છે નહીં તો આ રીતે બાળક જન્મી શકે ક્લિયર હવે તો એક કામ કરીએ નિદર્શાપસ લખીએ પછી આ વસ્તુને સમજીએ બરાબર છે તો નિદર્શાપસ લખો છે આપણે તો આપણે કહીશું તો સૌ પ્રથમ તો આપણે બતાવવું પડશે કે ભાઈ જે કુટુંબની અંદર બાળક જન્મ છે એમાં છોકરાને આપણે બી વડે દર્શાવીશું અને છોકરીને આપણે જી વડે દર્શાવીશું ઓકે તો એક કુટુંબની અંદર કુટુંબમાં બાળક જન્મે છે અથવા તો કુટુંબમાં જન્મેલા બાળકને છોકરાને બી વડે અને છોકરીને જી વડે દર્શાવીશું ઓકે તો નિદર્શાવકાશ શું બનશે એસ બરાબર આપણો શું બનશે કાં તો બંને બોય હોઈ શકે ઓકે કાં તો એક બોય એક ગર્લ્સ હોઈ શકે કાં તો એક ગર્લ્સ એક બોય હોઈ શકે ક્લિયર કાં તો બંને ગર્લ્સ હોઈ શકે બરોબર છે ને તો નંબર ઓફ એસ તમને શું મળશે નંબર ઓફ એસ 4 મળશે જો 8 ના લખતા હા 8 ના લખતા કારણ કે અહીંયા તમને લખેલું જ છે કે ભાઈ જન્મેલું બાળક છોકરો અને છોકરી હોઈ શકે ઓકે એટલે તમે સંભાવના લગાવો છો કે ભાઈ એકવાર જે બાળક જન્મશે ને તે કાં તો છોકરો હશે કાં તો છોકરી હશે એટલે પેરની વાત થાય છે ઓકે અહીંયા અલગ અલગની વાત થતી નથી એટલે તમે 8 ના લખી દેતા આવશે 4 જોઈએ એટલે એ પણ કન્ફ્યુઝ ના રહેતા ઓકે હવે જો આપણે ઘટના ઉપર જઈએ છીએ કે ઘટના કેવી બને છે અહીંયા કે સૌથી નાનું બાળક છોકરી છે પહેલી વાત કે છે બીજામાં શું કે ઓછામાં ઓછી એક છોકરી છે હવે તેમ આપેલ હોય તો જો અહીંયા પ્રશ્ન મતલબ અલ્પવિરામ કરેલો છે તમારી બુકની અંદર પ્રશ્નમાં જો અહીંયા અલ્પવિરામ છે અલ્પવિરામનો મતલબ શું થાય છે ખબર છે કે અહીંયા સુધી અને આ બે વસ્તુ એ શું છે આપેલ છે એ શું છે આપેલ છે એનો મતલબ કે આ બંને પ્રશ્નો જે છે ને એ તો ઓલરેડી આપેલા જ છે ઓકે ત્યારે આપણે શું શોધવાનું છે તો બંને છોકરીઓ હોય ને તેની સરતી સંભાવના શોધવાની છે ખ્યાલ આવી ગયો બંને છોકરીઓ હોય એની સરતી સંભાવના શોધવાની છે એટલે આ બે ઘટના છે ને એ તો આપણે આપી જ દીધી છે ત્યારે આપણે બંને છોકરીઓ હોય એની સંભાવના આપણે શોધવાની છે ખ્યાલ આવી ગયો તો એક કામ કરીએ આપણે કે જે વસ્તુ આપેલી છે ને એને પહેલા લખી દઈએ બરાબર છે આપણે એક કામ કરીએ કે એને પહેલા લખીશું તો એ શું છે આપણી પાસે કે સૌથી નાનું બાળક છોકરી છે સૌથી નાનું બાળક શું છે છોકરી છે તમે ઈ એફ એ પણ લખી શકો બરાબર પણ અહીંયા 3 સંભાવના છે એટલે મેં એબીસી પસંદ કર્યું તો સૌથી નાનું બાળક જુઓ છોકરી છે તો હવે આપણે કઈ રીતે નક્કી કરવું કે ક્યુ બાળક
નાનું છે સૌથી, તો ધ્યાનથી જુઓ, આ જે છે ને આ પહેલા જન્મેલું બાળક હશે, બરાબર ને, આ બીજી વખત જન્મેલું બાળક હશે, આ પહેલી વખત જન્મેલું બાળક હશે અને આ બીજી વખત જન્મેલું બાળક હશે. તો તમે સમજો કે પહેલી વાર જે બાળક જન્મેલું હશે એ સૌથી મોટું હોય અને બીજી વખત જે જન્મેલું બાળક હશે એ સૌથી નાનું હશે, ખ્યાલ આવે છે? એટલે બીજા નંબરનું જે બાળક હશે ને એ સૌથી નાનું બાળક હશે. તો નાનું બાળક હશે એમાં પણ આપણે સૌથી નાનું શું શોધવાનું છે, છોકરી શોધવાની છે. તો આની અંદર સૌથી નાનો એટલે બીજા નંબર ઉપર જે છોકરી આવે ને એ અહીંયા છે, જુઓ. ઓકે, અહીંયા પણ જુઓ બીજા નંબર ઉપર છોકરી આવે છે, એટલે આ બંને ચાલશે. યસ, તો અહીંયા આપણે લખીશું બીજી, એટલે અહીંયા ગર્લ્સ જે છે એ નાની છે, અને અહીંયા સપોઝ પહેલા ગર્લ્સ જન્મેલી હોય પછી પણ ગર્લ્સ આવે તો આ ગર્લ્સ પણ કેવી થશે, એ તો નાની જ થશે ને, ખ્યાલ આવે છે? એટલે કે નંબર ઓફ એ તમને મળે છે બે. ઓકે, આ ઘટના આપેલી છે. બીજી ઘટના કઈ આપેલી છે કે ઓછામાં ઓછી એક છોકરી તો હોય જ, એવી ઘટના પણ આપેલી છે. તો બી આપણને શું છે કે ઓછામાં ઓછી એક છોકરી છે, એક છોકરી છે, આવી ઘટના આપેલી છે. તો આની અંદર ઓછામાં ઓછી એક છોકરી એટલે કે ગર્લ્સ એક તો જોઈએ જ, એકથી વધારે હોય તો પણ ચાલશે. તો એનો મતલબ કે આ ત્રણે ત્રણ આવશે. ઓકે, ઓછામાં ઓછી જો અહીંયા એક જ છોકરી, અહીંયા પણ એક છોકરી, અહીંયા પણ એક છોકરી અને અહીંયા બે છે, પણ ઓછામાં ઓછો શબ્દ વાપરે એટલે આપણે વધુમાં વધુ શોધવાનું. તો આ ત્રણ વસ્તુ આવશે અહીંયા કે બી બરાબર શું આવશે, બીજી, જીબી અને જીજી, બરાબર ને? તો નંબર ઓફ બી મને લખાવશો કેટલા આવશે, ત્રણ આવશે, ખ્યાલ આવી ગયો? ઓકે, તો હવે સમજો આ બંને વસ્તુ તો આપેલી છે, ત્યારે આપણે શોધવાનું છે કે છોકરીઓ હોય, બંને શું હોય, છોકરીઓ હોય તેની સમસંભવી સંભાવના શોધવી છે. તો સી શું લેશું આપણે, કે જન્મેલું શું બાળક શું હોય, બંને છોકરીઓ હોય. જન્મેલ બાળક બંને શું હોય, છોકરીઓ હોય. તો જુઓ, જન્મેલ બાળક બંને છોકરીઓ હોય તેની સંભાવના એક જ છે ને, તો અહીંયા લખીશું આપણે જી જી, અને નંબર ઓફ સી આપણને મળશે, શું મળશે, વન. ઓકે, શું મળશે આપણને, વન. ક્લિયર? હવે ચલો, હવે આપણે બધી જ વસ્તુ અહીંયા લખી દીધી છે, હવે આપણે સોલ્યુશન કરીએ વનનું. કોનું કરીએ આપણે સોલ્યુશન, વનનું. જુઓ, અહીંયાથી સોલ્યુશન ચાલુ જ હતું, પણ હવે અહીંથી વનનું આપણે સોલ્યુશન શોધવું છે. તો વન શું કહે છે ખબર છે તમને, કે સૌથી નાનું બાળક છોકરી છે, પણ કઈ કન્ડિશન આપેલી છે, આ કન્ડિશન આપેલી છે કે સૌથી નાનું બાળક છોકરી છે, પણ કોની સાપેક્ષમાં આપણે સંભાવના શોધવી છે, તો કે બંને છોકરીઓ શું હોય, સોરી, બંને જન્મેલ બાળક છોકરીઓ હોય અને સૌથી નાનું બાળક છોકરી હોય ત્યારે આપણે સંભાવના શોધવી છે, બરાબર? તો અહીંયા આપણે લખીશું, અહીંયા આપણે શું લખીશું, કે સૌથી નાનું બાળક છોકરી હોય, એટલે કે સૌથી નાનું બાળક છોકરી હોય ત્યારે તે બંને છોકરીઓ હોય, બરાબર છે? સૌથી નાનું બાળક અથવા તો જન્મેલું બાળક સૌથી નાનું છોકરી હોય ત્યારે બંને છોકરીઓ હોય તેની સંભાવના, એટલે કે આપણને શું આપેલી હોય, એ ઘટના આપેલી હોય ત્યારે આપણે શું શોધવું છે, સી ની ઘટના. ઓકે, તો અહીંયા આપણે શું શોધવું પડશે, કે પી ઓફ સી ઇન્ટરસેક્શન એ એના છેદમાં પી ઓફ એ, અને આને આપણે લખી શકશું નંબર ઓફ સી ઇન્ટરસેક્શન એ એના છેદમાં નંબર ઓફ એ. તો ચલો, નંબર ઓફ સી ઇન્ટરસેક્શન એ, તો સી આપણી પાસે આ છે જુઓ, અને એ શું છે આપણી પાસે આ, તો હવે એનો ઇન્ટરસેક્શન લેશો તો એ શું આવશે, જી જી આવશે, એટલે વન આવશે ને એનો નંબર, તો હું ડાયરેક્ટ લખું છું અહીંયા વન, અને નંબર ઓફ એ શું છે આપણી પાસે બે, તો આની જે ઘટના આવશે ને એ બે આવશે, 1/2 આવશે, એટલે કે પી ઓફ સી બાય એ ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 1/2.
ख्याल आ गयो। ओके चलो हूँ अँ थोड़ी वस्तु हटाऊ छु। एक काम करू प्रश्न नाम तो प्रश्न रेवा दो। जो आने हूँ हटाऊ छु कारण के बीजी आपणे घटना पण बतावानी छे। तो बीजानी अंदर शू छे के ओछामां ओछी एक छोकरी होय ते आपेलू छे। शू कीधुं छे के ओछामां ओछी एक छोकरी होय तेम आपेल होय त्यारे बन्ने छोकरीओ होय तेनी संभावना। बन्ने छोकरीओ होय तेनी सरती संभावना। अहींया पर शू आवशे संभावनानी जग्याए सरती संभावना। शू आवशे सरती संभावना। ओके सरती संभावना तो शू थशे अहींया जो शू थशे अहींया कि आपणी पासे बी आपेली हशे बराबर ने। कारण के बी शू छे ओछामां ओछी एक छोकरी होय छे ने ओछामां ओछी एटले बी आपेलू छे त्यारे आपणे सी शोधवू छे। क्लियर ત્યારે આપણે શું શોધવું છે જન્મેલ બાળક છોકરી હોય આપણે સી શોધવું છે બરાબર ને। જન્મેલ બાળક બંને શું હોય છોકરીઓ હોય તો અહીંયા આવશે પી ઓફ સી ઇન્ટરસેક્શન બી અને એના છેદમાં આવશે પી ઓફ બી અને આ થશે નંબર ઓફ સી ઇન્ટરસેક્શન બી એના છેદમાં નંબર ઓફ બી। ચલો સી અને બી નો ઇન્ટરસેક્શન લો તો આ છે બી અને આ છે સી તો આનું ઇન્ટરસેક્શન આવશે જી જી એટલે આવશે એનો નંબર વન અને નંબર ઓફ બી કેટલા છે ત્રણ તો અહીંયા આવશે ત્રણ એટલે અહીંયા આવશે પી ઓફ સી બાય બી ઇઝ ઇક્વલ ટુ વન બાય થ્રી આ જવાબ। જો દાખલો બહુ સિમ્પલ છે દાખલાની અંદર કાંઈ છે જ નહીં પણ કઈ શરત આપેલી છે અને કઈ શરત આપણે લગાડવાની છે ને એ વસ્તુ તમે શોધતા શીખી જાઓ બરાબર। જો સાદી ભાષાની અંદર તમને વાત કરું ને તો અહીંયા શું છે કે સૌથી નાનું બાળક છોકરી છે સૌ ઓછામાં ઓછી એક છોકરી છે આ વસ્તુ આપેલી છે। હવે જે આપેલું હોય ને એના પેલા લખો બરાબર ને મેં પેલા લખેલી હતી હવે એ વસ્તુની સંભાવના પણ સૌપ્રથમ લખી દો પછી જે શોધવાનું છે ને એ શોધો કે બંને છોકરીઓ હોય ને તેની સરતી સંભાવના ખ્યાલ આવી ગયો। એટલે એ કન્ડિશન આપેલી છે ત્યારે આ સી શોધો બી કન્ડિશન આપેલી છે ત્યારે પણ આ સી શોધો। ક્લિયર એટલે બહુ સિમ્પલ થઈ જશે તમે થોડુંક ઇમેજિન કરજો એટલે લગભગ બધું જ ક્લિયર થઈ જશે। ઓકે તો આ હતો દાખલો ઇન્ટરેસ્ટિંગ થોડો। ઓકે અહીંયા વિડીયો આપણે સ્ટોપ કરીએ આગળના વિડીયોની અંદર આપણે આવા જ ઇન્ટરેસ્ટિંગ દાખલા સાથે મળીશું ફરીથી। ઓકે